हेलो एवरीवन, हे ચાલો, કેટલા વિદ્યાર્થી મિત્રો આવી ચૂક્યા છે? હેલો, ઓકે. હેલો હેલો હેલો, વોઇસ ક્લિયર છે? ઓકે. હેલો નિયતિ, હેલો સંદીપ. ઓકે, ચાલો સ્ટાર્ટ કરશું. વાલા વિદ્યાર્થી મિત્રો, હેલો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આજે 12th કેમેસ્ટ્રી. 12th કેમેસ્ટ્રી નું ચેપ્ટર નંબર 2 છે દ્રાવણ. અહીંથી આપણી 12th કેમેસ્ટ્રી ની સફર શરૂ થવા જઈ રહી છે. ઓકે, તો આ જે 12th કેમેસ્ટ્રી ની અંદર આપણો જે આજનો જે લેક્ચર છે, લેક્ચર નંબર 1, દ્રાવણ અને તેના પ્રકારો. ઓકે, દ્રાવણ અને તેના પ્રકારો વિશે આજે આપણે ઇન્ફોર્મેશન લેશું કે ભાઈ કોને કહેવાય દ્રાવણ અને એના પ્રકારો શું હોય. પરંતુ આપણે તો સૌ પ્રથમ ઇન્ફોર્મેશન લઈ લઈએ કે દ્રાવણના યુઝીસ શું છે. જો આ આપણને ખબર પડી ગયા તો આપણે થોડુંક એની સાથે રિલેટ કરી શકીશું. ક્લિયર થાય છે? યસ ઓર નો? ગ્રેટ ગ્રેટ વાલા વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમને એક ઇન્ફોર્મેશન આપી દઉં. કે અહીંયા આ પ્લેટફોર્મ ની અંદર સૌથી મોટો બેનિફિટ એક તમને કહી દઉં કે તમે જે ચેટ કરી રહ્યા છો એ તમને અને મને વિઝિબલ થશે, બીજા કોઈને નહીં થાય. રેડી? એટલે નિસંકોચ રીતે તમે પ્રશ્ન પૂછી શકો છો, નિસંકોચ રીતે તમે કોઈ પણ ડાઉટ હોય તો તમે જાણ કરી શકો છો. અને પ્રોપર રીતે તમે એવી મોજ માણો કે તમે ઘરે કે રીતે એકલા બેઠા છો, બસ એ જ રીતે ફૂલ આનંદ સાથે, ફૂલ જોશ સાથે તમારે મોજ આનંદ અને જોરદાર રીતે સ્ટડીની મજા લેવાની છે. આ આપણી મજા છે. પરીક્ષામાં પૂછાવાનું છે માટે આપણે સ્ટડી નથી કરી રહ્યા, પણ આપણે સ્ટડી કરવું છે, જેનો આપણે આનંદ લેવો છે, એટલે આપણે સ્ટડી કરી રહ્યા છીએ. રાઈટ? ઓકે, ચાલો, થઈ ગયા તૈયાર? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, ચાલો હવે હું વાત કરી રહ્યો છું દ્રાવણો. તો ભાઈ, દ્રાવણો જે છે એના યુઝીસ શું છે? આપણા રિયલ લાઈફમાં કઈ રીતે યુઝીસ છે? ચેપ્ટર ની અંદર યુઝીસ આપ્યા જ છે એવું નથી, પરંતુ સર અમને એ પણ જણાવો કે રિયલ લાઈફમાં ક્યાં યુઝીસ થાય છે. ઓકે, હવે આપણી પાસે તમે જોશો તો અહીંયા જો સ્નો છે કે જે દરિયાની અંદર જે આ બધા બરફ જામી ગયો છે, જે તાપમાન બહુ ઓછું હોવાને કારણે. ઓકે, તો તમને કહી દઉં કે જે પણ દરિયો હોય એની અંદર જે તમને ખબર છે મીઠાનું પ્રમાણ છે, ખારો હોય. મીઠાનું બરફ નથી થતું, પાણીનો બરફ થાય છે. રેડી? તો અહીંયા પાણીનું બરફ બને છે, મીઠાનું નથી બનતું. અહીંયા મેં એટલે તમને કીધું કે આ એક એપ્લિકેશનથી ઘણા બધા એવા વિસ્તાર, એવા પ્રદેશ કે જ્યાં પાણીની અછત છે ત્યાં
અહીંથી આ આખા આખા પહાડને કટ કરીને લઈ જાય છે, રિયલી લઈ જાય છે. ઓકે, આ કૃષ્ણને આખું લઈ જાય છે. તો એક તો એનો પોઈન્ટ તો એ થઈ ગયો. ઓકે, સેકન્ડ તમે જોશો તો અહીંયા કઈક તમને કાર વિઝિબલ થઈ રહી છે, રાઈટ? ઓકે, તો અહીંયા જો તમે માર્ક પર સ્નો છે, તો આ જે સ્નો છે, હવે અહીંયા આ માર્ક છે, તો આ જે માર્ક છે એને બરફ, આ માર્ગ ઉપર બરફ આવી ગયો છે, રાઈટ? તો હવે એને શું કરવું પડશે? રસ્તાને ક્લીન કરવો પડશે, રસ્તો સાફ કરવો પડશે, રાઈટ? તો શું કરે? એક તો આવી રીતે સાફ કરે, પ્લસ આમાં મીઠું નાખી દે એની ઉપર. શું નાખી દે? મીઠું નાખી દે. ક્લિયર થાય છે? ઓકે, તો આની ઉપર મીઠું નાખી દે. શું કામ? ઝડપથી ઓગળે, ઝડપથી ઓગળે. ઓકે, અહીંયા તમે જોશો તો સ્કુબા ડ્રાઇવિંગ કરી રહ્યા છે આ વ્યક્તિ, અને એની જે આ ટેન્ક છે, જે સિલિન્ડર છે, એમાં અમુક વાયુ ભરેલો છે. અમુક શું ભરેલો છે? અમુક વાયુ ભરેલો છે. બસ આ ટેન્ક ની અંદર જે વાયુ ભરેલો છે એ પણ એક હેનરી નો નિયમ ત્યાં કંઈક ને કંઈક લાગુ પડવાનો છે. ઓકે, તમે જોશો તો આરઓ ફિલ્ટર, આરઓ ફિલ્ટર, રિવર ઓસ્મોસિસ, પ્રતિ અભિસરણ, તે પણ આપણે શીખવાના છે. કોલ્ડ ડ્રિંક્સ, આ કોલ્ડ ડ્રિંક્સ જે છે એની અંદર તમે જોવા જશો તો ગેસ હોય છે, જે CO2 વાયુ અંદર ફિલ કરેલો હોય. રેડી? CO2 વાયુ અંદર ફિલ કરેલો. હેલો ગોપાલ, હેલો. ઓકે, ઘણા ટાઈમ પછી, રાઈટ? ઓકે, ચાલો. હવે આ થઈ ગયા આપણા યુઝિસ. હવે આનાથી આગળ વધીએ મિત્રો. ઓકે, દ્રાવણ કોને કહેવાય? દ્રાવણ. તો જો બે કે તેથી વધુ પદાર્થોને મિશ્ર થઈને સમાન અથવા એક રૂપ મિશ્રણ બનાવે તેને દ્રાવણ કહેવાય. આ બહુ જ મહત્વની વાત છે મિત્રો. અહીંયા આ લાઈન, સમાન મિશ્રણ કોને કહેવાય? સમાન મિશ્રણ, એના વિશે પણ આપણે અભ્યાસ કરશું. આપણી પાસે દ્રવ્ય હોય તો આ દ્રવ્યનું બે પ્રકારે વર્ગીકરણ થાય. કઈ રીતે? બે પ્રકારે. એક તો તમે કહી શકો મિશ્રણ, અને એક તમે કહી શકો શુદ્ધ પદાર્થ. રેડી? શુદ્ધ પદાર્થ નું પણ બે રીતે વર્ગીકરણ થાય, તત્વ અને સંયોજન. અને આનું પણ બે પ્રકારે વર્ગીકરણ થાય. કઈ રીતે થશે? સમાંગ મિશ્રણ, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. આ 11th વાળો પાર્ટ છે જેને હું તમને અત્યારે સમજાવી રહ્યો છું, રાઈટ? ઓકે, ચાલો. સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ, સામાન્ય રીતે રોજિંદા જીવનમાં આપણે ઘણા બધા દ્રાવણોના સંપર્કમાં આવીએ છીએ. સ્વાભાવિક, ઘણા બધા દ્રાવણોના સંપર્કમાં આવીએ છીએ, ઘણા બધા મિક્સરના સંપર્કમાં આવીએ છીએ. આ જે છે ઘન હોઈ શકે, સોલિડ, પ્રવાહી હોઈ શકે અને વાયુ હોઈ શકે. રેડી? તો દ્રાવણ જે છે એવું જરૂર નથી પ્રવાહી છે, ઘન પણ હોય, પ્રવાહી હોય અને વાયુ પણ હોય. રેડી? તો આ જે વર્ગીકરણ છે એ તમે કેમાં શીખ્યા હતા? 11th ની અંદર ચેપ્ટર નંબર 1 મૂળ કોન્સેપ્ટ. દ્રવ્યને બે પ્રકારે વર્ગીકરણ કરી શકાય, મિશ્રણ અને શુદ્ધ પદાર્થ. મિશ્રણનું પણ બે પ્રકારે વર્ગીકરણ થાય, સમાંગ અને વિસમાંગ. જ્યારે શુદ્ધ પદાર્થનું બે પ્રકારે વર્ગીકરણ થાય, તત્વ અને સંયોજન. ક્લિયર થાય છે? ચાલો, અહીં સુધી ક્લિયર છે? ફટાફટ જણાવો, યસ ઓર નો? ચાલો, ક્લિયર? ઓકે, ગ્રેટ. નેક્સ્ટ વાત કરીએ મિત્રો કે આ સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ શું છે, એને આપણે થોડોક અભ્યાસ કરવો છે કે ભાઈ કોને કહેવાય સમાંગ મિશ્રણ અને કોને કહેવાય વિસમાંગ મિશ્રણ. ઓકે, તો એક કામ કરીએ, આપણે પાત્ર બે સમાન લઈ લીધા અને આમાં પાણી પ્લસ રેતી,
પાણીની સાથે રેતી ઉમેરી દીધી, પાણી લીધું અને પછી રેતી ઉમેરી દીધી, અને અહીંયા હું પાણી પ્લસ NaCl એડ કરી દઉં છું, પાણી પ્લસ શું એડ કરી દઉં છું? NaCl, રાઈટ? હવે ઓકે, ગ્રેટ, ક્લિયર, ઓકે. અહીંયા પાણી પ્લસ રેતી છે અને અહીંયા પાણી પ્લસ NaCl છે. મને એમ કહો કે જો આને હું એક નંબર કહું અને આને બે નંબર કહું તો કેમાં દ્રાવણ બનશે ને કેમાં નહીં બને, જણાવો. ચાલો, નીતિ ગોપાલ રાઠોડ, કેમાં બનશે ને કેમાં નહીં બને, જણાવો. ચાલો, ચાલો ફટાફટ, કેમાં દ્રાવણ બનશે ને કેમાં દ્રાવણ નહીં બને, જણાવો. તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કેમાં દ્રાવણ બનશે ને કેમાં દ્રાવણ નહીં બને. એક જે કેસ છે એમાં પાણી પ્લસ રેતી છે, જ્યારે બીજો જે કેસ છે એમાં પાણી પ્લસ NaCl છે, મીઠું છે. ઓકે, ચાલો, કેમાં બનશે? રાઈટ, યસ યસ યસ, વેરી ગુડ, ગ્રેટ, સેકન્ડમાં બનશે. તો અહીંયા તમારી પાસે પાણી અને મીઠું આવી ગયું અને અહીંયા પાણી પ્લસ રેતી આવી ગઈ. તમે જાણો છો કે રેતીના ભારે કણ આ તળિયે નીચે બેસી જઈ હશે, હલકા કણ અહીંયા હશે અને ઉપર બહુ ઓછું હશે. હવે કામ કરું, હું અહીંયા એક ઉપરથી એ અને અહીંયા મિડલથી બી અને અહીંયા તળિયેથી હું સી, ત્રણ સેમ્પલ લઈ લઉં. રેડી? ત્રણ સેમ્પલ મેં લીધા, સેમ ટુ સેમ, રાઈટ, સેમ ટુ સેમ. અહીંયા વાત કરું તો ઓગળી ગયેલો છે. એક સેમ્પલ હું અહીંયા પી, એક સેમ્પલ મિડલ માંથી ક્યુ અને એક સેમ્પલ હું નીચેથી આર, ત્રણ સેમ્પલ લઉં છું. રેડી? હું તમને સમાંગ અને વિસમાંગ મિશ્રણ સમજાવું છું, ધ્યાન આપજો. મેં ત્રણ સેમ્પલ લીધા, એ બી અને સી, અને અહીંયા ત્રણ સેમ્પલ લીધા, પી ક્યુ અને આર. હવે અહીંયા જેટલું તમે વાત કરશો કે એ ની અંદર જેટલું પાણી અને રેતી છે એટલું જ બી માં હશે, નહીં હોય. તમે વિચારો, તમે ખાલી વિચારો, આટલું નહીં હોય. રીઝન શું? કે ભાઈ રેતીના હલકા કણ જે છે એ ઉપર હશે, જેમ તમે નીચે જશો તળિયા તરફ તો બીમાં મિડલ વાળો ભાગ હશે, ત્યાં થોડાક ભારે કણ છે અને એ ભારે કણ જે છે હજી થોડાક નીચે જશો, બરાબર, હજી થોડાક નીચે જશો તો તળિયા ઉપર આ કણ આવે. તો સૌથી વધારે કણ કેમાં હશે? એ કરતા બીમાં રેતીનું પ્રમાણ વધુ હશે, બી કરતા સી ની અંદર રેતીનું પ્રમાણ વધુ હશે. એ કરતા બી માં વધારે છે, બી કરતા સી ની અંદર વધારે છે, રાઈટ? ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. હવે અહીંયા વાત કરીએ તો પી ક્યુ અને આપણી પાસે શું છે? આર છે. જ્યારે આ એ, આ પી જે છે એમાં જેટલું મીઠું અને પાણી છે એટલું જ કેટલું કેમાં છે? ક્યુમાં છે. એટલું જ કેમાં છે? આરમાં છે, રાઈટ? એટલું જ સેમ ટુ સેમ હશે. શું કામ? હવે જો આંકડા સાથે કોઈ નિસ્બત નથી મિત્રો. અહીંયા માની લો હું તમને એમ કહું કે પી ની અંદર, પી ની અંદર 0.2 ગ્રામ NaCl છે, તો એનો અર્થ એવો થયો કે આર ની અંદર, ક્યુ ની અંદર પણ તમે જે એનો નમૂનો લેશો એમાં પણ 0.2 ગ્રામ જ આવશે. મતલબ કે આ જે માધ્યમ છે, આ આટલું જે પ્રમાણ છે જ્યાં મિશ્રણ થયું છે, અહીંયા જે આ મિશ્રણ થયું છે, તો આ જે મિશ્રણ થયું છે આ મિશ્રણના સમગ્ર વિસ્તારમાં, સમગ્ર વિસ્તારમાં જશો તમને H2O પ્લસ રેતીનું પ્રમાણ સેમ જ મળશે. સોરી, H2O પ્લસ રેતી નહીં, રેતી નહીં, NaCl. H2O પ્લસ NaCl નું પ્રમાણ કેવું મળશે? સમાન જ મળશે. સમાન તમે કોઈ પણ જગ્યાએ, અહીંયા હાથ નાખો લીધું એટલી જ રેતી આવશે, અહીંયા હાથ નાખો લીધું એટલી જ રેતી આવશે. કોઈ છે, અરે યાર રેતી બોલે છે, સોરી સોરી, અહીંયા હાથ નાખો લીધું એટલું જ મીઠું આવશે, અહીંયા હાથ નાખો એટલું લીધું એટલું જ મીઠું આવશે. જેટલું તમે કોઈ પણ જગ્યાએ જતા તમને આમાં કોઈ ચેન્જ નહીં જોવા મળે, એ પ્રમાણમાં કોઈ ચેન્જ જોવા નહીં મળે મિત્રો. રેડી? સરખું જ પ્રાપ્ત થશે. માટે જ આને કહેવાય સમાંગ મિશ્રણ. સરખું પ્રમાણ ને એવો કોઈ શબ્દ અહીંયા નથી મિત્રો, અહીંયા કોઈ એવો શબ્દ નથી, સરખું પ્રમાણ. અને આ જે છે થઈ ગયું જુદું જુદું આવે છે, તો સમાંગ રીતે જોઈન્ટ થયું નથી, માટે આને કહેશું આપણે વિસમાંગ મિશ્રણ.
રેડી? આ જે સમાંગ મિશ્રણ જે છે એને જ કહેવાય દ્રાવણો. રેડી? એને જ કહેવાય દ્રાવણ. ક્લિયર થયું? પેલા સમાંગ મિશ્રણ મેં તમને આ ઉદાહરણથી સમજાયું. ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? રાઈટ ગોપાલ, રાઈટ. ઓકે, ક્લિયર. ઓકે, ચાલો આ ક્લિયર થઈ ગયું. સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ કોને કહેશું? ગ્રેટ, આપણા આ એક્ઝામ્પલથી તમે ક્લિયર થઈ ગયા કે ભાઈ સમાંગ કોને કહેવાય અને વિસમાંગ કોને. ઉદાહરણથી જ ખ્યાલ આવી જાય. તો વિસમાંગ મિશ્રણ છે એ મિત્રો દ્રાવણ નથી, એને દ્રાવણ સોલ્યુશન ન કહેવાય. જ્યારે સમાંગ મિશ્રણ જે છે એ દ્રાવણ છે. એટલે તમને અહીંયા ખાસ આ આ લાઈન ઉપર હાઈલાઈટ કરેલું છે કે સમાંગની વાત છે, વિસમાંગની અહીંયા વાત જ નથી. શું કામ વિસમાંગની સ્ટડી નથી થતી? કારણ કે હવે એનું ખબર જ નથી ક્યાં કયું પ્રમાણે છે, તો એની સ્ટડી કેમ કરવી? સમાંગની સ્ટડી થઈ શકે, કારણ કે બધી જગ્યાએ એક રૂપ એનું મિશ્રણ છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત હું કરવા જઈ રહ્યો છું તમારી માટે. ઓકે, દ્રાવણોની અંદર જ આપણે આગળ જઈએ તો દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય, સોલ્યુટ કહેવાય. અને જે ઘટકનું પ્રમાણ વધુ હોય તેને દ્રાવક કહેવાય. હવે આ જે ડેફિનેશન જે મેં કીધી એમાં થોડુંક ભૂલ ભરેલું આપણે કહી શકાય. કઈ રીતે? ઓકે, ડેફિનેશન રાઈટ છે, તમે આ જ વાંચશો. હવે માની લો હું તમને આ બે કેસ આપું. રેડી? તો હું તમને એમ કહી દઉં કે મેં 1000 ml H2O લીધેલું છે અને એમાં હું ફક્ત 10 g NaCl ઉમેરી દઉં. રેડી? અને એક બીજો કેસ તમને આપું કે જેની અંદર તમને ખ્યાલ આવી જશે કે ભાઈ 1000 ml 1000 ml H2O લીધેલું છે અને આની અંદર હું 2000 g NaCl નાખું. તમે એમનો કહેતા પાત્રમાં સમાશે ને, એ બધું આપણે જોવા દઈએ. જોજો હવે શું થાય છે, શું થઈ શકે. તો મને એમ કહો દ્રાવ્યનું પ્રમાણ ઓછું, તો અહીંયા તમે દ્રાવ્યનું પ્રમાણ ઓછું એટલે તમે આને અહીંયા દ્રાવ્ય NaCl કહી દેશો અને અહીંયા દ્રાવક તરીકે તમે શું કહી દેશો? H2O. રાઈટ? આ કેસમાં શું થાય? વધુ તો NaCl છે તો દ્રાવ્ય તરીકે કોણ થઈ ગયું? પાણી, H2O. અને દ્રાવક તરીકે હવે કોણ થઈ ગયું? NaCl. હવે જોજો આ આપણે જે લખ્યું એમાં થોડાક શબ્દો જોજો. ઓકે, શબ્દો ઉપર ફોકસ કરી. આનો અર્થ એવો હતો મીઠું પાણીમાં ઓગળ્યું, જ્યારે આનો અર્થ એવો હતો મીઠામાં પાણી ઓગળ્યું. જો તો કરા યાર, કેવું કેવું ડિફરન્ટ થઈ ગયું. રાઈટ? આનો અર્થ શું થયો કે ભાઈ પાણીમાં મીઠું ઓગળ્યું અને આનો અર્થ શું થયો? મીઠામાં પાણી ઓગળ્યું, કારણ કે વધુ પ્રમાણ કોણ છે? મીઠું. આ ક્યારે પોસિબલ છે? આ કેસ ક્યારે પોસિબલ છે? આ કેસ ક્યારેય પોસિબલ નથી. આ ક્યારે પોસિબલ નથી? સમજાય છે હું તમને કહેવા માંગુ છું? આ કેસ ક્યારે પોસિબલ નથી, બરાબર? યસ યસ, ખ્યાલ આવ્યો તમને? પ્રમાણને આધારે દર વખતે નક્કી નહીં કરી લેવાનું. તો શું કરું? તો જોજો જે ડેફિનેશન કહું, જે માધ્યમ પૂરું પાડે, જે માધ્યમ પૂરું પાડે તેને દ્રાવક કહેવાય. તેને શું કહેવાય? દ્રાવક કહેવાય. અને જે માધ્યમમાં ગોઠવાઈ જાય, જે માધ્યમમાં ગોઠવાય તેને દ્રાવ્ય કહેવાય. ટૂંકમાં જે જગ્યા આપે તેને દ્રાવક કહેવાય અને જે જગ્યાનો લાભ ઉઠાવે તેને દ્રાવ્ય કહેવાય. રાઈટ? ઓકે, હવે જોજો. હવે તમને અહીંયા કીધું છે કે જો અહીંયા ધ્યાન આપજો, બહુ મજા આવી એવી લાઈન છે. હંમેશા હંમેશા એક વસ્તુ યાદ રાખજો, હંમેશા હંમેશા દ્રાવણમાં દ્રાવણમાં
એક જ દ્રાવક હોય. ઉદાહરણ તરીકે મેં પાણીનો એક ગ્લાસ લીધો, એમાં પાણી ઉમેર્યું, એમાં મીઠું ઉમેર્યું, ઓગળ નાખ્યું. હવે મને એમ કહો કે આની અંદર જે પાણી છે એ કેમ આવશે? તો કે દ્રાવકમાં આવશે. NaCl મીઠું કેમ આવશે? તો કે દ્રાવ્યમાં આવશે. હવે મેં ખાંડ ઉમેરી તો પાણી કેમ આવશે? દ્રાવકમાં જ આવશે. ખાંડ ને મીઠું દ્રાવ્ય થઈ ગયું. એટલે જો દ્રાવક તો એક જ છે પાણી, જ્યારે દ્રાવ્ય બે છે, કોણ? મીઠું અને ખાંડ. હવે એમાં લીંબુ એડ કરો. હવે વિચાર, નો વિચારાય, વિચારાય જ નહીં. શું કામ? પેલા પી લેવાય, પેલા ભરપૂર મજા લઈ લેવાય, પછી વિચારાય. બરોબર બની શકે? એનો વિચાર ચડી જાય તો તમને પ્રોપર વિચાર ન પણ આવે. તો પેલા પી લેવાય અને પછી વિચારાય, રાઈટ? ઓકે, ક્લિયર? ઓકે, તો હવે તમને હું એમ કહું, જોજો, એક દ્રાવક અને એક દ્રાવ્ય આવું હોય તો આને દ્વિઅંગી દ્રાવણ કહેવાય. કેવું? દ્વિઅંગી. એટલે ભાઈ બની શકે કે હજી હું તમને કહું એક દ્રાવક અને હું બે દ્રાવ્ય કરી નાખું તો આને ત્રિઅંગી કહેવાય. અને માની લો કે હું બે દ્રાવક અને એક દ્રાવ્ય કરી નાખું તો આવું પોસિબલ જ નથી. કેમ આવું પોસિબલ નથી? કયો તો આ પોસિબલ નથી એનું કારણ શું? ચાલો તમારે પકડવાનું છે એનું કારણ શું. તેલ અને કેરોસીન મીન્સ શું કહેવા માંગો છો ગોપાલ? તમે પાયસ ની વાત ન કરતા, કારણ કે પાયસ ના ઉદાહરણ થઈ શકે. પાણીમાં તેલ, તેલમાં પાણી, કે જે ભેગું જ નથી થવાનું. ભાઈ ભેગા થઈ જતા હોય એની વાત છે. માની લો ભેગા જ નથી થવાના તો લેયર છૂટું પડશે. માની લો કે તમે પાણી ની અંદર તેલ નાખો તો બે, એ બે ના લેયર કહેવાય છે જુદા જુદા. જો એ બે ના લેયર જુદા છે તો ક્યારે ભેગા નહીં થાય. ભેગા નહીં થાય તો મિશ્રણ નહીં બને. મિશ્રણ નહીં બને તો સમાંગ મિશ્રણ નહીં બને. સમાંગ મિશ્રણ નહીં બને તો દ્રાવણ નહીં બને, રાઈટ? ચાલો મને એમ કહો કે આ કેમ મેં કેન્સલ કર્યું? આ ત્રીજું જે છે મેં કેન્સલ કર્યું શું કામ? જણાવો તો ફટાફટ. ચાલો ફટાફટ ફૂલ સ્પીડમાં યાર. એમાં બે, યસ ગોપાલ, યસ. આ જો આ ક્યારેય પોસિબલ નથી એટલે મેં કેન્સલ કર્યું. આ તમારો એમસીક્યુ છે. એમસીક્યુ માં તમને આવી રીતે પૂછી છે કે બે દ્રાવક વત્તા એક દ્રાવ્ય, તમે ટીક કરી નાખશો? નહીં, પોસિબલ જ નથી, કારણ કે એ થવાનું જ નથી. ઓકે, આગળ. તો જેમાં એક દ્રાવ્ય અને એક દ્રાવક હોય તે દ્રાવણને દ્વિઅંગી કહેવાય. બાઇનરી સોલ્યુશન, આપણો સિલેબસ માં બાઇનરી સોલ્યુશન છે, રાઈટ? એટલે મૂંઝવણ જરૂર નથી. સમાન મિશ્રણમાં રહેલા દ્રાવ્યના કણોના કદનો વ્યાસ 10^-9 મીટર. 10^-9 આને શું કહેવાય? 1 નેનોમીટર. હવે તમને કહું, આપણે મીઠાને જ્યારે પાણીમાં ઓગાળીએ તો પહેલા દેખાતું હોય, પણ ઓગળતું જાય એમ એ દેખાય નહીં, પછી વિઝિબલ થાય નહીં. તો એ વિઝિબલ ન થતું તો એ જતું ક્યાં હશે? તો આપણે એમ કહીએ ભાઈ ઓગળી ગયું, હવે ન દેખાય. એ એટલે આપણને નથી દેખાતો કારણ કે એ કણ એવો તૂટી ગયો, એટલો તૂટી ગયો કે એનો વ્યાસ 10^-9 મીટર આવી ગયો. એટલું બધું સૂક્ષ્મ જોવાની શક્તિ આપણા આંખ પાસે નથી. બાકી કણ તો છે જ, પણ એ આપણને દેખાવાનો નથી. આ ખ્યાલ આવી ગયો? એ આપણને દેખાવાનો નથી. ઓકે, તમે જોશો તો અહીંયા પ્રવાહી દ્રાવણના ઉદાહરણ આપ્યા છે. અહીંયા આ સ્ક્રુ આપ્યો છે. આ સ્ક્રુ જે છે મિશ્ર ધાતુનો છે, અને આ બધા જે આપ્યા છે આપણને દ્રાવણ હોય.
રેડી મિશ્ર ધાતુનો છે મતલબ કે ધાતુને મિક્સ કરેલી છે તો એને દ્રાવણ કહેવાય રાઈટ ઓકે હવે આપણે જે અહીંયા પહોંચ્યા છીએ સોલ્યુટ પ્લસ સોલવન્ટ ને ત્યાં આ દ્રાવ્ય છે આ દ્રાવક છે રાઈટ અને આની અંદર ઉમેરવાનું જે ઉમેરશો હલાવશો ઓગળી જશે એટલે બનશે દ્રાવણ એટલે ટૂંકું અને ટચ એવું કહી શકાય કે ભાઈ દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈને બનાવે છે શું દ્રાવણ દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈને શું બનાવે છે તો કે ભાઈ દ્રાવણ બનાવે છે ક્લિયર ઓકે ગ્રેટ ચાલો આગળ દ્રાવણની અવસ્થા કઈ કઈ ભાઈ દ્રાવણ તો ઘન પણ હોઈ શકે દ્રાવણ પ્રવાહી પણ હોઈ શકે અને દ્રાવણ વાયુ પણ હોઈ શકે ત્રણેય અવસ્થામાં હોય દ્રાવણ તો અવસ્થા નક્કી કોણ કરે તો વધુ પ્રમાણ કોનું છે દ્રાવક દ્રાવકની અવસ્થા બરાબર દ્રાવણની અવસ્થા મતલબ કે તમે એમ કહી શકો દ્રાવક અને દ્રાવણ જો દ્રાવક સોલિડ હશે તો સોલિડ હશે દ્રાવક લિક્વિડ હશે તો લિક્વિડ હશે દ્રાવક ગેસ હશે તો દ્રાવણ પણ શું બનશે ગેસ સ્વાભાવિક છે જે વધુ માત્રામાં છે એ જ અવસ્થા જળવાઈ રહેશે ઓછી માત્રાવાળી અવસ્થા ભળી જશે દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય દ્રાવકનું પ્રમાણ વધારે હોય દ્રાવક ઘન છે દ્રાવણ તો ઘન બનશે દ્રાવક જો પ્રવાહી છે તો દ્રાવણ પણ પ્રવાહી બનશે દ્રાવક જો વાયુ છે તો દ્રાવણ પણ વાયુ બનશે તો ઘન દ્રાવણ હોઈ શકે પ્રવાહી દ્રાવણ હોઈ શકે ને વાયુ દ્રાવણ હોઈ શકે ઓકે આગળ વાત કરીએ દ્રાવણના પ્રકારો આપણે જે આ બોલ્યા ને ઘન બરાબર તો દ્રાવણના પ્રકારો જે છે એની અંદર ટાઈપ્સ ઓફ સોલ્યુશન દ્રાવણના પ્રકારો હવે તમે વિચારો કે મેં અહીંયા જો ઉદાહરણ ઘન દ્રાવણનું લેતો હોય સોલિડ સોલ્યુશનનું જો હું લેતો હોય તો એનો અર્થ ફાઇનલ થઈ ગયો કે દ્રાવક તરીકે તો કોણ હશે ઘન જ હશે તો જ દ્રાવણની અવસ્થા કહી હશે ઘન આ ક્લિયર થાય છે આ ક્લિયર થાય છે હું બોલું છું યસ ઓર નો ફટાફટ જણાવો આ ક્લિયર થાય છે યસ ઓર નો યસ ઓકે થઈ ગયું ક્લિયર રાઈટ હવે જોજો દ્રાવ્યને બદલું છું તો તમે એક વસ્તુ પર ફોકસ કરો દ્રાવ્ય પ્લસ આપણે દ્રાવક લખીએ છીએ રેડી તો આ સરવાળાને મેન્ટેન કરીએ સોલિડ પ્લસ સોલિડ આને નહીં હલાવીએ તો મિશ્ર ધાતુઓ જે છે એ ઘન દ્રાવણ ઉદાહરણ છે જેવી કે પિત્તળ જે કોપર અને ઝીંક નું મિશ્રણ છે જર્મન છે કોપર ઝીંક અને નિકલ એન આઈ બ્રોન્ઝ કોપર અને ટીન રેડી તો ઘન દ્રાવણ જે છે એ પોસિબલ છે એમાં દ્રાવ્ય ઘન હોય શકે મિશ્ર ધાતુ કઈ મિશ્ર ધાતુ અહીંયા આ જે છે બ્રોન્ઝ નો સ્ક્રુ છે તમને જે મેં દર્શાવ્યો હતો બ્રોન્ઝ નો સ્ક્રુ છે રેડી તો ભાઈ મિશ્ર ધાતુ જેવી કે પિત્તળ કોપર પ્લસ ઝીંક જર્મન છે કોપર ઝીંક અને નિકલ બ્રોન્ઝ કોપર એન્ડ ટીન આ તમારા એમસીક્યુ છે તો ભાઈ પિત્તળ જે બન્યું છે એની અંદર કયા કઈ ધાતુઓ સમાયેલી છે તો કોપર અને ઝીંક આ આખું જે હું ચલાવીશ ને આખું કોષ્ટક તમને એનસીઆરટી માં આપેલું છે એ આખું એમસીક્યુ માટે જર્મન સિલ્વર કોપર ઝીંક અને નિકલ કોપર ઝીંક લઈ ગયું પ્લસ નિકલ ઉમેરી દેવા બ્રોન્ઝ કોપર અને ટીન કોપર બધામાં છે અને પછી આવશે ટીન
प्रवाही प्रवाही तो लिक्विड प्लस सॉलिड, सॉलिड तो फिक्स है, लिक्विड प्लस सॉलिड प्रवाही तो सॉलिड नी अंदर तो घन तो जरूर पड़े तो पार तमने खबर हे पारा मा बनावे एटले ई घन थयो जिंक एमाल्कम जेने आ ZnHg पण कहेवाय ZnHg पण कहेवाय अने एमाल्कम एटले जिंक सरस पण कहेवाय रेडी क्लियर जिंक एमाल्गम लख तो जिंक स्लेश HG એટલે શું થાય મર્ક્યુરી એટલે કે મર્ક્યુરી માં બનાવેલું દ્રાવણ છે બરોબર મર્ક્યુરી એટલે શું થાય પારો તો પારામાં બનાવેલ જિંક નું એમાલ્ગમ MgHg પણ આવે છે MgHg પણ આવે તો મેગ્નેશિયમ નું પારામાં બનાવેલ દ્રાવણ હવે આગળ જોઈએ વાયુ બરોબર વાયુ તો ગેસ પ્લસ સોલિડ તો એચ ટુ વાયુનું પેલેડિયમ ધાતુની ઉપર અધિશોષણ હવે આને ઉપર થોડુંક અધિશોષણ જોયું એ હું ચેપ્ટર 5 માં તમને શીખવાડીશ સરફેસ કેમિસ્ટ્રી પણ તમને સમજાવી દઉં આ માની લો પેલેડિયમ ધાતુ છે રેડી હવે અહીંયા હવામાં એચ ટુ ગેસ હશે અહીંયાની સપાટી ઉપર આકર્ષિત થઈને અહીંયા આવે છે આકર્ષિત થઈને અહીંયા આવે છે ક્લિયર ઓકે તો આ કેનું ઉદાહરણ થઈ ગયું ઘન દ્રાવણ નું ઉદાહરણ થઈ ગયું જેમાં ઘન આવી ગયું SS આવી ગયું LS આવી ગયું GS આવી ગયું વાયુનું પેલેડિયમમાં વાંચો તો ખબર પડી જાય વાયુનું પેલેડિયમમાં ક્લિયર ઓકે આગળ જોઈએ પ્રવાહી દ્રાવણ પ્રવાહી દ્રાવણ તો દ્રાવક તરીકે તો કન્ફર્મ થઈ ગયું કેવું હશે પ્રવાહી હશે ઓકે હવે આ બદલા તારે છે ઘન તો ઘન એટલે શું થઈ ગયું ભાઈ સોલિડ પ્લસ લિક્વિડ પ્રવાહી લિક્વિડ તો પાણીમાં દ્રાવ્ય થયેલ ગ્લુકોઝ ગ્લુકોઝ કેવું હોય ઘન પદાર્થ હોય ગ્લુકોઝ કેવો હોય ઘન પદાર્થ તમે એમ કહી શકો કે પાણીમાં દ્રાવ્ય થયેલ મીઠું પાણી પ્લસ મીઠું પાણી પ્લસ ખાંડ એના જ ઉદાહરણ થઈ ગયા બરાબર કે ઘન પદાર્થ જે છે એ પ્રવાહીમાં જઈને ઓગળે છે પ્રવાહી પ્રવાહી લિક્વિડ લિક્વિડ ભાઈ દ્રાવણ હોય શકે તો કે હા ઇથેનોલ પાણીમાં દ્રાવ્ય થાય ઇથેનોલ ટૂંકમાં ઓલા બધા પેક બનાવતા હોય છે ને બરાબર એ આ થયું પાણીમાં એડ કરી દે તો ભાઈ પાણીમાં દ્રાવ્ય થયેલ ઇથેનોલ વાયુ તો ગેસ પ્લસ લિક્વિડ CO2 વાયુનું પાણીમાં મિશ્રણ આ શું છે તમને બતાવું જોજો CO2 વાયુ આમાં ઓગળેલા છે તો CO2 વાયુનું પાણીમાં શું થઈ ગયું મિશ્રણ થઈ ગયું પછી આમાં ફ્લેવર ઉમેરેલી છે પણ સાચી યસ ગોપાલ આનું સૂત્ર તમારું સાચું છે CO2 વાયુમાં પાણીમાં મિશ્રણ CO2 વાયુનું પાણીમાં મિશ્રણ ઓકે આ થઈ ગયું પ્રવાહી હવે વાત કરીએ મિત્રો વાયુમય દ્રાવણ વાયુમય દ્રાવણ આવે તો એ તો ફાઇનલ થઈ ગયું કઈ અવસ્થા હશે તો કે ભાઈ વાયુ અવસ્થા હશે દ્રાવક તરીકે વાયુ દ્રાવ્ય તરીકે તો જોજો ઘન તો સોલિડ પ્લસ ગેસ તો કપૂર ઘન પદાર્થ છે એનું N2 વાયુ વાયુ છે N2 વાયુમાં સમાંગ મિશ્રણ તમે ખબર હોય તો કપૂરનું સીધું ઉધ્વપાતન પણ થાય કપૂર સોલિડ હોય અને એનું સીધું કપૂર ગેસમાં પણ રૂપાંતર થાય અને આને જ કહેવાય ઉધ્વપાતન ક્લિયર હવે જોજો પ્રવાહીનું ગેસમાં એલ પ્લસ જી તો ભેજવાળી હવા પ્રવાહીનું ગેસમાં ભેજવાળી હવા તો ભેજ થોડોક થોડોક હશે હવાનું પ્રમાણ વધુ હશે તો હવાની અંદર ભેજ છે નાઇટ્રોજન વાયુમાં મિશ્ર કલર ક્લોરોફોર્મ નાઇટ્રોજન વાયુમાં મિશ્ર કરેલ ક્લોરોફોર્મ પ્રવાહીની વાત કરી દેશ નાઇટ્રોજન વાયુમાં મિશ્ર કરેલ ક્લોરોફોર્મ વાયુ ગેસ પ્લસ ગેસ તો H2 અને O2 વાયુનું મિશ્રણ સૂકી હવા
ખાલી નામ આપે છે અને એક માં જ નામ છે H2 અને O2 વાયુનું જે મિશ્રણ છે સુકી હવા કહેવાય જે વાયુ વાયુઓનું મિશ્રણ છે જ્યારે H2 અને N2 વાયુનું જે છે શું છે મિશ્રણ છે ઓકે નીતિ જો તમને તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે એવું લાગે ઘણાને નેટવર્ક ઇશ્યુ આવે ને તો તમારા એન્ડથી સ્ટોપ થઈ ગયું હોય બરોબર તો એને રિફ્રેશ કરી લેવાનું એને શું કરી લેવાનું રિફ્રેશ કરી લેવાનું એને તમારે રિફ્રેશ કરી લેવાનું ક્લિયર તો જો આ થઈ ગયું ભાઈ બધા ટાઈપ્સ આવી ગયા દ્રાવણો માટેના ઘન દ્રાવણ પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણ કે જેમાં આપણે આ બધા ઘટકોની વાત કરી ઓકે આગળ વાત કરીએ મિત્રો સાંદ્રતાના એકમો શા માટે ઓકે હવે તમને ખબર હશે કે દ્રાવણ બનાવો તો તમે મોલારિટી મોલારિટીથી હવે પરિચિત હશો 11th ની અંદર તમે શીખીને આવ્યા રાઈટ એ આપણે જોવાના છે હવે આપણો પ્રશ્ન એ થાય કે ભાઈ આવું શું કામ ગણતરી કરવાની રીઝન શું માની લો ભાઈ મેં આ બે ને એડ કરીને શું બનાવી લીધું દ્રાવણ તો બનાવી લીધું હાલો પણ હવે આપણે આનું બહુ સરળ ઉદાહરણ આપું જોજો બહુ સરળ ઉદાહરણ આપું બહુ મજા આવશે કે માની લો આપણે કોકના ઘરે બેસવા જઈએ અથવા જમવા જઈએ ચાલો ને જમવા માટે આપણને બોલાવ્યા છે ઇન્વાઇટ કર્યા છે ને આપણે ગયા હવે એના ઘરે જેવા આપણે ગયા અને આપણને ભોજનને પીરસવામાં આવ્યું ભોજન જેવું આપણે ગ્રહણ કર્યું એટલે આપણને ખબર પડી કે આમાં મીઠાનું પ્રમાણ તો બહુ વધારે છે તો શું મને તમે એમ કહો શું કહેશો મીઠું વધારે ઓકે આપણે એને ખોટું ન લાગે એવું કેવું હોય તો શું કહેવાય લાગે ને તમારા ઘરમાં બધા વધારે મીઠા વાળું ખાતા હશે એટલે એને એમ થાય કે ભાઈ વખાણ કર્યા કે આપણને કીધું ખબર ના પડે રાઈટ ઓકે બીજી વાત તમને કરું કે માની લો કે પ્રમાણ ઓછું તમે શું કે મીઠાનું પ્રમાણ ઓછું છે પણ હવે તમે એ વ્યક્તિને એમ કહી શકશો કે ભાઈ તારા ખોરાકમાં 3.8 ગ્રામ મીઠું વધારે છે બસ ચાખ્યું અને તમે કેલ્ક્યુલેશન મગજમાં કરી નાખ્યું કે ભાઈ તમારા ઘરમાં જે આ શાક છે એમાં 3.8 ગ્રામ મીઠું વધારે છે વિચારો કરો કેવું તમે કેલ્ક્યુલેશન કરી નાખ્યું થાય કોઈ થાય ક્યારે સમજાવો થશે ક્યારે માની લો ઓછું છે તો તમે એમ કહી દો ઓહો યાર બસ 0.8 ગ્રામ તે વધારે નાખી દીધો ને તો મસ્ત ભોજન થઈ જાય અરે ભાઈ એવું બોલજો ને તો તમને મારીને બહાર પકડશે ક્યારે સંભવ છે નહીં તો હવે સાંદ્રતાના બે પ્રકાર સાંદ્રતાના કેટલા પ્રકાર થઈ ગયા બે જો દ્રાવ્ય વધુ હોય તો એને સાંદ્ર કહેશું દ્રાવ્ય ઓછો હોય તો આપણે એને મંદ કહેશું દ્રાવ્ય વધુ હોય તો શું કહેશું સાંદ્ર દ્રાવ્ય ઓછો હોય તો મંદ પણ ક્યારે આમાં એવો કોઈ આંકડો આવ્યો કે ભાઈ કેટલું સાંદ્ર કેટલું વધારે કેટલું ઓછું એવો કોઈ આંકડો મળે તમને દેખાય છે કઈ એવો કોઈ આંકડો તમને અહીંયા બતાવતા નથી ખાલી એવો શબ્દ આવ્યો વધુ છે ઓછું છે જો વધુ હોય તો સાંદ્ર કહેશું મંદ હોય એટલે ઓછું હોય તો આપણે મંદ કહેશું હવે સાંદ્ર ને મંદ ઉપરથી શું આપણે આંકડાની ગણતરી કરી શકીએ નહીં એની માટે લાવવામાં આવ્યા છે સાંદ્રતા એકમો રેડી કયા કયા એકમો છે તો પહેલું તમને કહી દઉં ટકાવારી છે મોલારિટી છે મોલાલિટી છે પીપીએમ છે ટકાવારી મોલારિટી મોલન્સ છે ટકાવારી મોલારિટી મોલારિટી પીપીએમ મોલન્સ અને હજી જે ટેક્સ્ટ બુકમાં નથી આવ્યું નોર્માલિટી છે ફોર્માલિટી છે બધા પ્રકારની છે
એટલા સાંદ્રતાના શું છે એકમો, ક્લિયર થાય છે? ક્લિયર થઈ ગયું આ બધાને એકમો થયા. હવે વન બાય વન ચાલુ કરીએ. ટકાવારીમાં સાંદ્રતા આપણે ગણીએ, ટકાવારીના શબ્દોમાં ખબર પડી ગઈ કે અહીંયા આ બધું પર્સન્ટેજ હશે, મતલબ કે આનો જવાબ 100% કરતા વધશે નહીં. એટલે જે પણ જવાબ આવશે આન્સર એ કા 100 હશે અથવા 100 કરતા ની 100 હશે અથવા 100 કરતા નીચો હશે. જે પણ આન્સર આવશે 100 કરતા નીચો હોય, કારણ કે મેક્સિમમ ટકા કેટલા હોય 100. ક્લિયર થઈ ગયું? ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ મિત્રો. કે દળથી ટકાવારી પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ જોજો, તો એનું સૂત્ર શું થાય? તો ઘટકના દળ ટકા, દ્રાવણમાં ઘટકનું દળ, દ્રાવણનું કુલ દળ ગુણ્યા 100. આનાથી સૌથી ઈઝી. માની લો હું તમને એમ કહું, દ્રાવ્યની દળ ટકાવારી, દ્રાવ્યની દળ ટકાવારી, તો એક વસ્તુ યાદ રાખો કે આનો એકમ થઈ ગયો પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ, અને આ થઈ ગયું એકમ રહિત. ઓકે હવે હું તમને કહી દઉં, ઓકે અહીંયા દર ટકાવારી પર્સન્ટેજ વી બાય વી, વી અપોન વી ગુણ્યા 100. દર ટકાવારી લેવી છે ને, તો ડબલ્યુ બાય ડબલ્યુ, ડબલ્યુ બાય ડબલ્યુ, ડબલ્યુ છેદમાં ડબલ્યુ, આવું આવશે આપણે. રેડી? હવે તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે, હમણાં જ આપણે કીધું દ્રાવ્ય અને દ્રાવક, આને કહેવાય દ્રાવણ. દ્રાવકને આપણે એક નંબર આપશું, દ્રાવ્યને આપણે બે નંબર આપશું. રેડી? જ્યાં પણ આને નામ ધકવાનું થાય તો દરેક વખતે આપણે દ્રાવકને એવું નહીં લખીએ, દ્રાવકને એક નંબર, દ્રાવ્યને બે, કોઈ લોજિક નથી, તમે આને ચેન્જ કરી શકો. ક્લિયર? દ્રાવ્યને આપણે કયો નંબર આપશું? બે, અને દ્રાવકને એક. તો દ્રાવ્ય ક્યાં છે જોવો, તો અંશમાં. હંમેશા દ્રાવ્યનું ક્યાં આવશે? અંશમાં આવશે, બરોબર. તો આને ગુજરાતીમાં લખી દઉં, ઓકે. દ્રાવ્યનું દળ અને દ્રાવકનું દળ, સોરી દ્રાવણનું, દ્રાવ્યનું દળ અને દ્રાવણનું દળ, અને ગુણ્યા શું કરી દીધા? 100. હવે ટૂંકું ટચ લખીએ, પર્સન્ટેજ વી બાય વી, દ્રાવ્યનું દળ બરાબર એટલે ડબલ્યુ ટુ થઈ ગયું, અને દ્રાવણનું દળ એટલે ડબલ્યુ, ગુણ્યા શું થઈ ગયા? 100. પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ, દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. ક્લિયર? હવે અહીંથી આ જે સૂત્રો છે જેને હું હવે તમને કાલે સ્ટડી કરાવીશ. કઈ રીતે? કારણ કે જેટલા સાંદ્રતા એકમો છે બધા જ કાલે ચાલશે.
ઘણા બધા વિદ્યાર્થીઓનો આજે 12th ની અંદર પહેલો લેક્ચર છે. તો જણાવી દઉં કે હવે આપણો સેશન જે છે કઈ રીતનું રહેશે. આપણો જે સેશન છે 6:30 થી લઈને 8 સુધીનું હોય છે. ધીમે ધીમે અમે ટાઈમ વધારતા જતા છે, કારણ કે તમારે સતત ફોનની સામે બેસવાનું હોય. બીજી વાત જો તમને કરું તો પ્લાન કરી રહ્યા છીએ કે 7th-8th આવી રહી છે, તો 7th-8th સુધી આપણે ડેઈલી લેક્ચર લઈને આપણે જે આપણા કોન્સેપ્ટ જે આ બધા છે તો એ પૂરા કરીએ, જેથી ઘણા બધા વિદ્યાર્થીઓ રેગ્યુલર પણ છે જેને સ્કૂલમાં પણ મજા આવે. યસ ગોપાલ, નિયતિ, ક્લિયર? આજનું સેશન થી તમને એક એક્સપિરિયન્સ થયો છે એપ્લિકેશનનો. કોઈ ઇશ્યુ હોય તો મને જણાવી દેજો. થોડોક અનુભવ થઈ ચૂક્યો હશે, તમને અંદાજ આવી ચૂક્યો હશે કઈ રીતનું કામકાજ ચાલે છે, કેવી રીતનું હોય છે, એ બધા અંદાજ તમને આવી ચૂક્યા હશે. ચાલો, ક્લિયર? ગ્રેટ, ઓકે, ચાલો અહીં સુધી રાખશું. ગુડ લક. આવતા લેક્ચરમાં આપણે સાંદ્રતાના એકમો બધા સ્ટડી કરશું અને સાથે સાથે એના ક્વેશ્ચન પણ તમને મળશે. અહીં સુધીનું આજની તમને એક ડીપીપી મળશે, ક્વેશ્ચન ડીપીપી ના ફોલ્ડરમાં હશે. ઓકે, ગોપાલ કહે છે 27 એક્ઝામ છે. 27 એક્ઝામ હોય તો કયા ચેપ્ટર ચાલ્યા છે એનું લિસ્ટ તમારે મને મોકલવાનું રહેશે, કારણ કે અમે એવો પ્લાન કરીએ તમને સાથે સાથે સ્કૂલમાં તમે જ્યાં જઈ રહ્યા હો ત્યાં પણ તમને સપોર્ટ મળતો રહે. કયા કયા ચેપ્ટર ચાલ્યા છે? કયા કયા ચેપ્ટર ચાલ્યા છે ગોપાલ? નો પ્રોબ્લેમ. 1, 2, 3 જો મારો એક પ્રયાસ હશે. મારો એક પ્રયાસ કયો હશે તમને કહું. મારે એનસીઆરટી નો આપણો જે આ કોર્સ છે એ એવી રીતનો ચાલશે કે એ એક ફકરો પકડશો ને ફકરાના બધા ક્વેશ્ચન કરી નાખશો બધા લેવલને. તમે તમારી જાતને નીચા લેવલે ન રાખો, તમે કરશો ને એટલે ઓટોમેટિક તમે કહેશો વાહ આ ગ્રેટ છે, ક્લિયર છે? ઓકે, કાંઈ વાંધો નહીં ગોપાલ, અહીંયા થઈ જશે, ખબર તમને પડી જશે, મૂંઝાશું. કારણ કે તમારી સ્કૂલની અંદર બની શકે નંબર ઓફ ટીચર પણ વધારે હોય અને ઝડપથી ચલાવતા હોય, કારણ કે એમને ઘણા ટાઈમ પહેલાં ચાલુ કર્યું હોય. આપણો કોર્સ તો આમ જો તો આજથી જ પહેલો લેક્ચર છે, આજે જે ચાલ્યું તેમાં આપણે ઘણું ચલાવ્યું. ના ના, કોઈ ઇશ્યુ નથી, મેં અત્યારે જોઈ લીધા છે, મૂકવાની જરૂર નથી, તમે હેરાન ન થાવ, તમે રીડિંગ કરો. ઓકે, ચાલો અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી સ્ટાર્ટ કરશું ફરીથી. ગુડ લક વાલા વિદ્યાર્થી મિત્રો, બી ફાયર, બી અનસ્ટોપેબલ. ઓકે, ગુડ લક.